તો આગળ વાત કરીએ અહીંયા વડાપ્રધાનશ્રીની ગણતરીની જે ઘડીઓ ગણાઈ રહી હતી ખૂબ જ નજીક આવી રહી છે, ટૂંક જ સમયની અંદર સભા સ્થળ ખાતે વડાપ્રધાનશ્રી પહોંચી જશે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જે મિનિટો ગણાઈ રહી હતી, જે ઘડીઓ ગણાઈ રહી હતી એનો અંત આવવા જઈ રહ્યો છે. ટૂંક જ સમયમાં સભા સ્થળ ખાતે વડાપ્રધાનશ્રીનું આગમન થશે. વડાપ્રધાનશ્રીના આગમનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનશ્રીની સાબરકાંઠાની આજે વિકાસ યાત્રા છે, લોકોમાં જે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યાં નજર જાય ત્યાં લોકોની જનમેદની અહીંયા જે મોટી સંખ્યામાં ઉમટી છે. જે ઘડીઓ અત્યારે આ સાબરકાંઠાવાસીઓ ગણી રહ્યા હતા તેઓના વડાપ્રધાનશ્રીના જે સંબોધનની ઘડીઓ ગણી રહ્યા હતા એ નજીક આવી ગઈ છે. ગણતરીની મિનિટોમાં વડાપ્રધાનશ્રી સભા સ્થળ પર પહોંચી જશે. મહત્વના સમાચાર આવી રહ્યા છે, ટૂંક જ સમયમાં તેઓનું સભા સ્થળ ખાતે આગમન થવા જઈ રહ્યું છે અને તેઓના આગમન બાદ તેઓ આ જંગી જનમેદનીને સંબોધન કરવાના છે. તમામ પશુપાલકો જે ઉપસ્થિત છે આ સભાસ્થળ ખાતે તેઓને સંબોધન કરશે અને 20 જેટલી પશુપાલક બહેનોને પણ તેઓની સાથે પણ વડાપ્રધાનશ્રી સીધો સંવાદ કરવાના છે. લોકોમાં તેઓના આ સંવાદને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા બાદ હવે સાબરકાંઠામાં પણ જે રીતે શ્વેત ક્રાંતિ જોવા મળી છે અને આ મહત્વના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સભા સ્થળ ખાતે વડાપ્રધાનશ્રીનું આગમન થઈ ચૂક્યું છે, લોકોનું અભિવાદન વડાપ્રધાનશ્રી ઝીલી રહ્યા છે. ઘડીઓ જે ગણાઈ રહી હતી એનો અંત આવી ગયો છે અને સભા સ્થળ ખાતે વડાપ્રધાનશ્રી પહોંચી ચૂક્યા છે. લોકોનું અભિવાદન તેઓ ઝીલી રહ્યા છે. લોકોમાં તેઓના આગમનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ પશુપાલક ભાઈ બહેનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે જે રીતે લોકો વડાપ્રધાનશ્રીના આગમનને લઈને ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે, લોકોનું અભિવાદન ઝીલતા વડાપ્રધાનશ્રીના દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન ઉપર. સાબરકાંઠાવાસીઓમાં હાલ ભારે ઉત્સાહ છે, કારણ કે સાબરકાંઠાની જનતાને આજે વડાપ્રધાનશ્રીએ ઘણી જ મોટી ભેટ આપી છે. આપ જોઈ શકો છો દ્રશ્યમાં કેટલી મોટી સંખ્યામાં અહીંયા જનમેદની ઉમટી છે. પશુપાલક ભાઈ બહેનો અહીંયા જે મોટી સંખ્યામાં ઉમટ્યા છે, સાબરકાંઠાવાસીઓ જે મોટી સંખ્યામાં અહીંયા ઉમટ્યા છે વડાપ્રધાનશ્રીના સંબોધનને સાંભળવા માટે, તેઓ અહીંયા મોટી સંખ્યામાં એકઠા થયા છે. જ્યાં નજર જાય છે ત્યાં સાબરકાંઠાવાસીઓ જોવા મળી રહ્યા છે. ટૂંક જ સમયમાં આ વિશાળ જનમેદનીને વડાપ્રધાનશ્રી સંબોધન કરશે. સભા સ્થળ ખાતેથી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અત્યારે વડાપ્રધાનશ્રી સભા સ્થળ ખાતે પહોંચી ચૂક્યા છે. લોકોનું અભિવાદન તેઓ દ્વારા ઝીલવામાં આવ્યું અને ટૂંક જ સમયમાં આ મોટી જનમેદનીને તેઓ સંબોધશે. ભારત માતા કી. નમસ્કાર. સાબર ડેરીના 120 મેટ્રિક ટન પ્રતિ દિવસની ક્ષમતાવાળા અત્યાધુનિક મેગા પાવડર પ્લાન્ટ અને અન્ય પ્રકલ્પોના લોકાર્પણ કાર્યક્રમમાં પધારેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સહિત મંચસ્થ સૌ મહાનુભાવોનું, સહકારી આગેવાનોનું અને અત્રે ઉપસ્થિત આપ સૌ પશુપાલક ભાઈઓ બહેનોનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આવો આતિથ્ય સત્કારની પરંપરાને ઉજાગર કરીએ, વિધિવત રીતે સ્વાગત કરીશું સૌ મહાનુભાવોનું. સૌ પ્રથમ વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલને કે આપ બંને સંયુક્ત રીતે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. માનનીય મુખ્યમંત્રી શ્રી સ્મૃતિચિહ્ન વડે તેમજ આદરણીય શ્રી પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ શાલ ઓઢાડીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશે. આવો આપણે પણ તાળીઓના હર્ષનાદ સાથે આવકારીએ, સ્વાગત કરીએ અને આપણી હૃદયની લાગણી તાળીઓના માધ્યમથી, તાળીઓના આદર સાથે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરીએ. ખૂબ ખૂબ સ્વાગત, ધન્યવાદ. અને હવે વિનંતી કરીએ છીએ મંચસ્થ સૌ મહાનુભાવોને કે આપ સૌ સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત વિશાળ પુષ્પહાર વડે કરશો. ભારત
ને વિશ્વગુરુ બનાવવા માટે જેઓ પોતાનું અહર્નિશ યોગદાન આપી રહ્યા છે એવા સમસ્ત વિશ્વમાં બહુમાન ધરાવતા આદરણીય નેતા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત. અને હવે વિનંતી કરીએ છીએ સાબર ડેરીના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ અને બોર્ડ ઓફ ડિરેક્ટર એવા શ્રી જેઠાભાઈ પટેલને કે આપ બંને પણ આજના પ્રસંગે પધારેલા માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. સાફો પરંપરાગત કોટી પહેરાવી તેમજ શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન વડે સ્વાગત કરી રહ્યા છે સાબર ડેરીના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ અને શ્રી જેઠાભાઈ પટેલને પણ વિનંતી કે આપ પણ સ્મૃતિચિહ્ન અર્પણ કરીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. આજે સૌ પશુપાલક ભાઈઓ બહેનો માટે પણ અનેરા ઉત્સવનો દિવસ છે. મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ મહિલા પશુપાલકોને આજના પ્રસંગે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન. ડેરી પ્રોડક્ટ્સની કીટ અર્પણ કરીને કરશો. ડેરી પ્રોડક્ટ્સની કીટ સાથે સૌ પશુપાલક મહિલાઓ દ્વારા ભાવભીનું સ્વાગત. મહિલા સશક્તિકરણનું બીડું જેમણે ઝડપ્યું છે એવા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું અભિવાદન. અને હવે મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ સાબર ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને. આપ સૌ પણ ઝડપથી મંચ ઉપર પધારશો અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીને એક વિશિષ્ટ સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમનું સ્વાગત કરશો. આપ હી તો હે ભારત, આત્મનિર્ભર ભારત, નૂતન ભારત કે ભાગ્ય વિધાતા. આ લાગણી છે સૌ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની અને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રત્યેક લોકોની. વિશેષ રીતે સ્વાગત જેમણે ભારતને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે તેવા આપણા સૌના આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત. સૌનો ખૂબ ખૂબ આભાર. આજના પ્રસંગે આપણી વચ્ચે ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત છે. વિનંતી કરીએ છીએ ડેરીના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ તથા સાબરકાંઠા બેંકના ચેરમેન શ્રી જયંતિભાઈ પટેલને કે આપ બંને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત અભિવાદન સ્મૃતિચિહ્ન અને શાલ સાથે કરશો. માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત. પુષ્પગુચ્છ સ્મૃતિચિહ્ન અને શાલ ઓઢાડીને કરી રહ્યા છે. ધન્યવાદ. અને હવે વિનંતી કરીએ છીએ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સર્વે શ્રી જયંતિભાઈ પટેલ, ભોગીલાલભાઈ પટેલ અને મણિભાઈ પટેલને કે આપ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી આર પાટીલનું સ્વાગત અભિવાદન કરશો.
चेरमेन श्री श्यामलभाई पटेल स्वागत करी रहा छे श्री सी आर पाटिल। फरी एक वार आप सौनो हृदयपूर्वक स्वागत करता आनंद अनुभवीए छे, धन्यवाद। आदरणीय प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदीए सहकारिता की शक्ति ने न फक्त ओळखी छे परंतु तेने देशना विकासमां महत्वनुं स्थान आपवा एक आखे आखा सहकार मंत्रालयनो प्रारंभ पण करावयो छे। आजे साबर डेरी सहकारथी समृद्धिना मार्ग पर नवा आयामो सर करी रही छे, त्यारे आमंत्रित करीए छीए साबर डेरीनी उन्नति माटे प्रयत्नशील एवा चेरमेन श्री श्यामलभाई पटेलने आपना स्वागत प्रवचन माटे। बोलो भारत माता की। भाईओ बहनों, आज आपू सदभाग्य है कि आपरा ओगणी आपरा जिल्ला में 3 लाख थी वधु दूध उत्पादक गरीब वंचित आदिजाति दूध उत्पादक भाईओं गौरव सामन साबरडेरी समग्र भारत श्रेष्ठ ने अद्यतन दैनिक 120 मेट्रिक टन पाउडर की क्षमता दूध प्लांट पाउडर प्लांट तथा दैनिक 3 लाख लीटर दूध यूएसटी प्लांट ना लोकार्पण माटे अने आपने चीज अने वे प्लांट ना भूमिपूजन माटे आपरा देशना यशस्वी वडाप्रधान गुजरातना पनोता पुत्र अने युग पुरुष एवा सहकारी मार्गदर्शन आपनारा आपरा गुजरातना यशस्वी वडाप्रधान नरेन्द्र भाई मोदी साहेब नू स्वागत करूँ छू, वंदन करूँ छू, नमन करूँ छू। आजे आपरा गुजरातना लोकलाडीला मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल साहेबनू स्वागत करूँ छू, आपरा गुजरात प्रदेश भाजपना पार्टीना प्रमुख आपरा मार्गदर्शक सी आर पाटिल साहेबनू स्वागत करूँ छू, आपरा राज्यना सहकार मंत्री जगदीश भाई विश्वकर्मा साहेबनू, आपरा प्रभारी मंत्री श्री डिंडोर साहेबनू, आपरा पशुपालन मंत्री श्री राघवजी साहेबनू अने आपरा जिल्लाना मंत्री श्री गजेन्द्रसिंह परमार साहेबनू, आपरा धारासभ्यश्रीओ, आपरा गुजकोमासना चेरमेन दिलीप भाई, बनास डेरीना चेरमेन शंकर भाई, एनडीडीबीना चेरमेन मनीष भाई, जिला पंचायतना प्रमुखशीओ जेठाभाई साहेब, बनास पंचमहाल डेरीना चेरमेन, गुजरात राज्यना अध्यक्ष अने उपस्थित मंच महानुभावो, आपरा बन्ने जिल्लामांथी लाखों पशुपालक भाईओ बहनों दूध संघ आमंत्रित चेरमेनश्रीओ आमंत्रित मेहमानों उपस्थित सौ बन्ने जिल्ला में लाखों पशुपालकों भाईओ बहनों ने पत्रकार मित्रों ने मीडिया मित्रों ने उपस्थित सौ ने हार्दिक स्वागत करूँ छू, वंदन करूँ छू, नमन करूँ छू। आजे आपणी साबरडेरी अंदर बन्ने प्लांटों लोकार्पण माटे आपणा देशना यशस्वी वडाप्रधान नरेन्द्रभाई साहेब उपस्थित छे त्यारे बहनों ने मारे एक नम्र विनंती छे, राम राम पधारो कही आपणे हाथ ऊंचा करी साहेबनो। तो आ विषय सतत आपने अपडेट आपता रहेशु, अत्यारे रोकाईशु एक ब्रेक माटे।